આપના માધ્યમથી આખા ગુજરાતમાં અને દેશની સામે પણ એ મૂકવામાં આવ્યું છે. ગુજરાતમાં આના પહેલા 16મી અને 17મી લોકસભાની અંદર પણ 26માંથી 26 સીટ એ ભારતીય જનતા પાર્ટી એ જીતી હતી. 18મી લોકસભાની અંદર પણ 26માંથી 26 સીટ ભારતીય જનતા પાર્ટીએ જીતવાનો સંકલ્પ કર્યો છે, પરંતુ કમનસીબે અમારી કોઈ મહેનત ઓછી પડી હશે, મતદાતા ભાઈ બહેનોની અમારા વખતે કોઈ નારાજગી હશે, જાણે અજાણે અમારાથી કોઈ ભૂલ થઈ હશે, અને એના કારણે અમે એક સીટ ફક્ત 31,000 મત માટે ગુમાવી છે. એનું અમને અત્યંત દુઃખ પણ છે અને અમે અમારી ભૂલો શોધીને એ સુધારવા માટે પણ ચોક્કસ પ્રામાણિક પ્રયત્ન કરીશું, એ પણ આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ. અને જે 26 સીટમાંથી એક સીટ હારે, એક સીટ બિનહરીફ થઈ, સુરતની પહેલી સીટ એ આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પહેલીવાર એ બિનહરીફ થઈ હતી, અને એ સિવાયની જે 24 સીટ છે એ ભારતીય જનતા પાર્ટી એ પૂરી તાકાત સાથે, મતદાતાઓના સમર્થન સાથે, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના લોકપ્રિયતાના, એમના વિકાસના એજન્ડા ઉપર એ જે મત મળ્યા છે, આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી એમને સતત જે અહીંયા ઉમેદવારની પ્રક્રિયા, ચયનની પ્રક્રિયાથી માંડીને સ્વભાવ સુધી અને સ્ટ્રેટેજી બનાવવા સુધીની જે અમને મદદ કરી, એના કારણે સૌ પદાધિકારીઓ અને વિશેષ કરીને કાર્યકર્તાઓએ પણ ઉમેદવાર અને મતદાતાઓની વચ્ચેનો જે સંપર્ક બનાવી રાખ્યો, અને એના કારણે અમે આ 24 સીટ એ જ્વલંત બહુમત સાથે જીતી શક્યા છીએ. અમારા માટે એક સીટ ગુમાવવાનો અફસોસ પણ છે, સાથે સાથે 25 સીટ જીતવાનો આનંદ પણ છે. અને સતત ત્રીજી વાર લગભગ ગયા વખતે પણ મળેલા મતો જેટલા જ ટકાના મતો, ટકાવારી પ્રમાણે એટલા જ મતો મેળવીને અમે આ સીટો જીતી શક્યા છે. એના માટે અમે સૌ મતદાતા ભાઈ બહેનોનો અને આપ સર્વના માધ્યમથી આખા ગુજરાતના તમામ લોકોનો ફરીથી આભાર વ્યક્ત કરીએ છીએ. અમે 5 લાખથી ઉપર લગભગ 4 સીટ જીત્યા છે, એમાં 2 સીટ તો 7 લાખથી વધુ લીડ સાથે જીત્યા છે. 4 સીટ ઉપર, 4 લાખની ઉપર અમે 3 સીટ જીતી શક્યા છીએ, 3 લાખની ઉપર 6 સીટ જીતી શક્યા છીએ, 2 લાખની ઉપર અમે 6 સીટ જીતી શક્યા છીએ. અને એ રીતે અમે ઓછા માર્જિનથી કદાચ ફક્ત એકાદ સીટ જ અમે જીત્યા છીએ, જે સાબરકાંઠા, કે જેમાં અમારી લીડ થોડી ઓછી હતી, બાકીની બધી જ લીડ અમે 1 લાખથી ઉપર, 2 લાખથી ઉપર એ રીતે જીત્યા છીએ. એના માટે પણ અમે સૌ મતદાતા ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ જીત આ ગુજરાતના વિકાસનું પ્રતિબિંબ પાડે છે. આ જીત ગુજરાતના મતદાતાઓનો ભારતીય જનતા પાર્ટીમાં જે વિશ્વાસ છે એનું પ્રતિબિંબ પાડે છે. આ જીત આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબમાં જે ગુજરાતના લોકોનો વિશ્વાસ છે એનો પ્રતિબિંબ પાડે છે. આ જીત એ આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન, એમનો અનુભવ એનો પ્રતિબિંબ પાડે છે. આ જીત આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમના મંત્રીમંડળે કરેલા વિકાસના કામોને કારણે જે લોકોમાં લોકપ્રિયતા છે એને પ્રતિબિંબ પાડે છે. અને આ જીત ભારતીય જનતા પાર્ટીના એકેય કાર્યકર્તાઓએ સંગઠનની સાથે તાલ મિલાવીને જે કામ કર્યું છે એના કારણે ત્રીજી વાર પણ એટલા જ પર્સન્ટેજ સાથેના મત મેળવીને આ ભવ્ય જીત મેળવી શક્યા છે. અમે ખૂબ ખૂબ દિલથી આ તમામ લોકોનો ફરીથી આભાર માનીએ છીએ. અને ફરીથી અમારી કોઈ પણ રહેલી ક્ષતિને સમજીને એને ચોક્કસપણે દૂર કરવાની ખાતરી સાથે આજે જે જીત મળી છે એના માટે અમે આભાર માનીએ છીએ. અમે પહેલાં જ કહ્યું હતું કે રાજકોટમાં થયેલા અગ્નિકાંડને કારણે અમે આ જીતને ઉજવણી કરવાના નથી, એના માટે કોઈ રેલી કરવાના નથી,
એના માટે કોઈ બેન કે પેંડા નહીં વેચાય એની પણ અમે તકેદારી રાખી છે અને ખૂબ સરળતાથી આ જીતને અમે લીધી છે અને અમે રાજકોટના બનાવને એના એની અંદર જેમને પણ નુકસાન થયું છે એમના દુઃખમાં અમે સહભાગી છીએ એ પણ અમે એમને મેસેજ આપવા માંગુ છું. રિઝલ્ટ આવ્યું છે એને અમે વધાવીએ છીએ. 26માંથી 26 બે વખત આવ્યા પછી આ વખતે પણ અમારા પ્રમાણે જે મહેનત થઈ છે સૌ કાર્યકર્તાઓથી માંડીને લોકોમાં જે પ્રજાજનોમાં જે વિશ્વાસ હતો એ વિશ્વાસના આધારે અમે પણ 26માંથી 26 આ વખતે પણ જીતવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો. પણ ક્યાંક ને ક્યાંક કોઈ કચાશ કોઈ ભૂલના કારણે એક સીટ એ નથી આવી. 25 સીટો આવી છે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં. ફરીથી આ લોકસભામાં ઇલેક્શનને વધાવીને પ્રજાજનોનો આભાર માનીને કાર્યકર્તાઓનો પણ આભાર માનીને આપ સૌ પ્રેસ મીડિયાનો પણ આભાર માનીને અમે ફરીથી જે પણ કચાશ હશે જ્યાં પણ અમારી તકલીફ હશે એ તકલીફ દૂર કરી અને ફરી મજબૂતીથી માન્ય નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શ્રી આર પાટીલજી અને અમે સૌ સાથે મળી અને ગુજરાતને જે ગતિથી વિકાસની ગતિ અમે પકડીશું એનાથી વધારે સારી ગતિથી અમે આગળ વધીશું. પહેલાં જ કહ્યું કે 5 લાખની ઉપર 7 લાખની ઉપર 4 લાખની ઉપર 380 395 એવી પણ જે સીટો આવી છે એમને 3 લાખ ઉપર ગયેલી છે. એટલે એ જોવા જઈએ તો અમારી પાસે જે અમારું ટાર્ગેટ હતું કે 14-15 સીટો ઉપર 5 લાખની લીડ આવે એ કદાચ અમે 1-2 સીટ ઉપર ઓછી પડી છે. પરંતુ અમે અમારી ભૂલો અમારી જે ક્ષતિઓ રહી ગઈ હશે એ ચોક્કસ શોધીને અમે ભૂલો સુધારવાનો પ્રયત્ન કરીશું એ મેં વાત પહેલાં જ કરી છે.